કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા કામગીરી 9 નવેમ્બર 2020 થી 15 ડિસેમ્બર 2020 દરમિયાન ચાલુ રહી હતી. કચ્છ જિલ્લામાં નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ જણાવેલ હતું કે 15 ડિસેમ્બર સુધીમાં કચ્છ જિલ્લામાં કુલે 92,085 ફોર્મ મળેલ છે. નવા મતદારોના ફોર્મ 6,54,057 મળેલ છે, જે પહેલી વખત મતદાર યાદીમાં દાખલ થશે. મતદાર યાદીમાંથી કમી માટેના 8,203 ફોર્મ મળેલ છે. આમ મતદાર યાદીમાં ચોખ્ખો વધારો 57,254 મતદારો કચ્છમાં વધશે તેવું શ્રી પ્રજાપતિએ જણાવેલ હતું. આ અંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આપણે ત્યાં મતદાર યાદી સુધારણા કામગીરી ચૂંટણી પંચની સૂચનાથી જે 9મી નવેમ્બરે મતદાર યાદી પ્રસિદ્ધ કરીને કામગીરી ચાલુ હતી, 15 ડિસેમ્બરે એ મર્યાદા પૂરી થઈ છે. 15 ડિસેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ટોટલ 92,085 જેટલા ફોર્મ મળ્યા છે, જે ખરેખર ખૂબ મોટો ફિગર છે. છેલ્લા તબક્કામાં જે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, BLO અને મતદાર નોંધણી અધિકારીઓ અને ઇવન કલેક્ટરશ્રીએ પણ આમાં ખૂબ રસ લઈને રોજે રોજ એનું રિવ્યૂ અને મિટિંગ વગેરે જે કરી અને લોકોએ પણ એમાં બહોળો પ્રતિસાદ અમને આપ્યો છે. તમને વાત કરું તો નવા મતદારોના ફોર્મ જે છે 65,457 મતદારોના ફોર્મ અમને મળ્યા છે, જે પહેલી વખત મતદાર યાદીમાં દાખલ થશે. મતદાર યાદીમાંથી કમી માટેના ફોર્મ, મરણ અથવા તો લગ્ન થવાના કારણે કે સ્થળાંતરના કારણે, એવા 8,203 ફોર્મ છે. એટલે મતદાર યાદીમાં ચોખ્ખો વધારો જે છે 57,254 મતદારો વધશે આખા જિલ્લામાં, જે ખરેખર એક રેકોર્ડ કહી શકાય. એ કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં આટલા મતદારો એક સાથે નથી વધ્યા કોઈ પણ ઝુંબેશમાં. તો અમે લોકોનો પણ આભાર માનીએ છીએ કે આ ઝુંબેશ જે હતી એમાં ખૂબ સારો પ્રતિસાદ એમણે આપ્યો છે અને એના કારણે હવે તમામ લાયક મતદારો મતદાર યાદીમાં આવી ગયા હશે એવું અમારું માનવું છે. એટલે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં લેતા તમામ મતદારો મતદાર યાદીમાં આવી ગયા હોય એવું ઝુંબેશ તરફ પ્રતિફલિત થાય છે.